नमस्ते विद्यार्थी मित्रों, हूँ धीरेज सर, आप सब मारी यूट्यूब चैनल पर स्वागत करू छू। आज आप धोरण 12 नी अंदर प्रकरण नंबर 10 एनी अंदर जातिगत तफावत अने सुखनी बात करशू। आ प्रश्न नी अंदर स्त्री पुरुषो वच्चे सुखनी बाबत में केटलो डिफरन्स छे, के तफावत छे, તો એની અંદર આપણે બે મુદ્દાના સંદર્ભમાં આપણે વાત કરવાના છીએ। એમાં બે મુદ્દા છે, નિષેધક આવેગોની અનુભૂતિની બાબતમાં જાતિગત તફાવત શું છે, એ રીતે વિધાયક મનોદશા એટલે કે વિધાયક આવેગ અને અનુભૂતિની બાબતમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે શું ડિફરન્સ છે, એમની અનુભૂતિની એમના વર્તનની અંદર શું ડિફરન્સ છે, એ જયારે આવા આવેગોની અનુભૂતિ કરે છે ત્યારે એમના વર્તનની અંદર કે કેવો તફાવત હોય છે અથવા એમના કેવા પ્રકારનું વર્તન હોય છે, આપણે એનો અભ્યાસ આજે કરવાનો છે। તો વિશ્વની અંદર કુલ 16 દેશો ના 1,70,000 વ્યક્તિઓ પર જીવન સંતોષ અને જાતિ અંગેનું સર્વેક્ષણ જણાવે છે કે મહિલા અને પુરુષો માં સુખાકારી અને જીવન સંતોષનું પ્રમાણ લગભગ સરખું છે। એમ કહેવામાં આવે છે કે જીવન સંતોષ અને સુખાકારીની બાબતમાં સ્ત્રી પુરુષો વચ્ચે એટલો બધો કોઈ મેજર તફાવત જોવા મળતો નથી, પણ મહિલા અને પુરુષો વચ્ચે સુખાકારીની તફાવત જોવા મળતો નથી, આવેગિક અનુભૂતિની બાબતમાં મહિલા અને પુરુષો વચ્ચે તફાવત જોવા મળે છે। તો કે તફાવત શેમાં જોવા મળે છે, તો કે જે આવેગો જે છે એને વ્યક્તિની અનુભૂતિ કઈ રીતે કરે છે અને એના વર્તન ઉપર, એના વિચારો ઉપર, એની વાણી ઉપર, એના વ્યવહાર ઉપર કેવી અસર થાય છે, અથવા તો આ પોઝિટિવ અને નેગેટિવ સ્ત્રી પુરુષો જ્યારે આવેગોની અનુભૂતિ કરે છે ત્યારે કઈ રીતે એના વર્તન ઉપર એની અસર થાય છે, તો એની ચર્ચા આ બે મુદ્દાની અંદર આપણે કરશું। તો પેલા વાત કરશું નિષેધક આવેગો અને જાતિગત તફાવતની, આપણે વાત કરીએ તો મહિલાઓને સામાન્ય રીતે નિષેધક આવેગોને કારણે, મહિલાની વાત કરી છે કે જયારે એ નિષેધક આવેગોની અનુભૂતિ કરતી હોય ત્યારે શું થાય છે, તો કે એના કારણે ખિન્નતા અને ચિંતા અનુભવ થવાની સંભાવના વધુ છે। જયારે સ્ત્રીઓની અંદર જયારે નિષેધક આવેગોની અનુભૂતિ થતી હોય છે ત્યારે એમના અંદર ચિંતાનું પ્રમાણ વધારે હોય છે, એ ઉપરાંત ખિન્નતાના પણ સિમ્પટમ્સ જોવા મળે છે। બીજી વાત કરીએ તો કે આ અંગે થયેલા સંશોધન જણાવે છે કે જીવનના પ્રારંભિક વર્ષોમાં ખિન્નતા અને ચિંતાની વિકૃતિમાં જાતિગત તફાવત હોય છે, ખાસ કરીને ટીનેજની આ વાત થાય છે કે શરૂઆતનો જે ગાળો છે ટીનેજનો, બાળકોનો જે ટીનેજનો ગાળો છે એ વખતે ચિંતા અને ખિન્નતાની જે અનુભૂતિ છે એમાં છોકરીઓ અને છોકરામાં એક પ્રકારનો તફાવત જોવા મળે છે, એટલે કે તરુણીઓમાં એટલે કે છોકરીઓમાં સામાન્ય રીતે 11-15 વર્ષની ઉંમર દરમિયાન મનોદશા એટલે કે મનોદશાની વિકૃતિ હોય છે, એટલે મૂડની, કારણ કે તમે જુઓ આ ગાળો એવો છે છોકરીઓની અંદર કે ઘણા બધા પ્રશ્ન હોય છે ફિઝિકલી, મેન્ટલી, સામાજિક, એના કારણે એ ઉપરાંત કહેવાય ને બાળકોના શરીરની અંદર કહેવાય ને આંતરિક સ્ત્રાવોનું પ્રમાણ પણ વધઘટ થયા કરતું હોય છે અને એના બોડી ઉપર એની મેન્ટલી અને ફિઝિકલી ઇફેક્ટ થતી હોય છે, એના કારણે એના મૂડ ઉપર પણ અસર થતી હોય છે। એ ઉપરાંત ઘણા બધા જાતીયતાને લગતા પ્રશ્નો હોય છે, વિજાતીય આકર્ષણને લગતા પ્રશ્નો હોય છે, એ ઉપરાંત એવા કેટલા બધા સેક્સ્યુઅલ પ્રશ્નો હોય છે જેના કારણે કહેવાય ને તણો અને તણોની અંદર એના મૂડ ઉપર અને એમના વર્તન ઉપર ખાસ કરીને અસર જોવા મળતી હોય છે, બરાબર। તો કે જ્યારે તરુણોમાં આ ઉંમર દરમિયાન આ પ્રકારની વિકૃતિનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે છોકરા થોડા બિંદાસ હોય છે, છોકરીઓ જ્યારે સેન્સિટિવ હોય છે, આવા બધા ચેન્જિંગ થતા હોય છે ત્યારે છોકરીઓને ચિંતા થતી હોય છે અને મનની અંદર કેટલા બધા પ્રશ્નો થતા હોય છે, એના કારણે એના મૂળની અંદર મનોદશાની અંદર બહુ ચેન્જ થયા કરતું હોય છે, થોડું ક્યારેક ઉદાસ રહે, ક્યારેક એને ચિંતા થાય કે આ શું થઈ રહ્યું છે મને, મારા બોડીમાં શું, જ્યારે છોકરા એટલા બધા સિરિયસ નથી હોતા પોતાના વિકાસ અંગે, બોડીમાં જે ફેરફાર થઈ રહ્યો છે એના અંગે, એના કારણે એમની અંદર કહેવાય ને ઉંમરની તફાવતની દ્રષ્ટિએ જોઈએ તો છોકરાની અંદર મૂળમાં એટલું બધું ડિસ્ટર્બન્સ જોવા મળતું નથી, એટલે કે જ્યારે તરુણોમાં આ ઉંમર દરમિયાન આ પ્રકારની વિકૃતિનું પ્રમાણ ઓછું જોવા મળે છે, એટલે એ છોકરાઓ થોડા બેફિકરા હોય છે,
બીજા ભાઈ ને કહીએ ને એકદમ બિંદાસ ટાઈપના હોય છે એટલે એનામાં અને બીજું કારણ એ પણ છે કે છોકરીઓ અને છોકરાનું જે ફિઝિકલી જે બંધારણ છે એમાં થોડો ડિફરન્સ છે એના કારણે પણ છોકરાઓ થોડા બિંદાસ હોય છે. હવે બીજી વાત કરી કે પુરુષો કરતા સ્ત્રીઓ દુઃખ ભય ચિંતા શરમ અને દોષ ભાવ વગેરેની વાત અને કહેવાય ને અન્યને વધુ કરે છે. જ્યારે એમ કહેવાય ને દુઃખની વાત છે, ચિંતાની વાત છે, ડર છે, શરમ છે, અંદરથી તો એવું કંઈક કામ કર્યું હોય અને દોષ ભાવ તો એ છે ને ખાસ કરીને આવી વાતો વધારે શેર કરતી હોય છે એની બેનપણીઓને, એની ફ્રેન્ડને, અથવા જેના જોડે એને નજીક થોડો મૈત્રીય સંબંધ હોય એવા વ્યક્તિઓને એ વાતો કરતી હોય છે કે મને આનો ડર લાગે છે, મને આ દુઃખ થયું છે, મને શરમ આવે છે. હા, એટલે કહેવાય ને કે સ્ત્રીઓ આ ટાઈપની વધારે વાત કરતા હોય છે, જ્યારે પુરુષો આવી બધી વાતો કરતા હોતા નથી. એનું પ્રમાણ ઓછું હોય છે, ડર લાગતો હોય તો પણ બીજાને કોઈને કહેતા નથી, મનમાં ચિંતા હોય પુરુષોને તો એ જ્યાં ત્યાં એનું ગાણું ગાતા નથી. એટલે કે મહિલાઓ પુરુષની સરખામણીમાં નિષેધક આવેગનો અનુભવ વધુ કરે છે. તમે જુઓ તો નેગેટિવ, સ્ત્રીઓ થોડી સેન્સિટિવ છે ફિલિંગની બાબતમાં, લાગણીની બાબતમાં. એટલે તમે જુઓ ને એને જરાક જેટલું તમે કંઈક કહો ને તો પણ એને આમ મન ઉપર લાગી આવતું હોય છે. એના કારણે એમને નિષેધક આવેગોની. અને બીજું સૌથી મહત્વનું રીઝન એ છે કે સ્ત્રીની અંદર એક સૌથી કોઈ માઇનસ પોઈન્ટ હોય તો એ સિક્યોરિટી છે. પોતાની જાતને હંમેશા અનસિક્યોર સમજતી હોય છે, એટલા માટે એ હંમેશા સિક્યોરિટી ગોતતી હોય છે, સુરક્ષા ગોતતી હોય છે. એના કારણે જરાક પણ થોડુંક આગું પાછું થાય, લોકો એનું એને એને સ્ત્રીનું જે નજીકના વ્યક્તિ એને રાખતા હોય એમાંથી થોડુંક આગું પાછું થાય તો એના મનની અંદર અનસિક્યોરિટી ઊભી થાય છે. એના કારણે આવા કહેવાય નેગેટિવ આવેગની અનુભૂતિ વધારે કરતી હોય છે. ઉપરાંત આવા આવેગની અભિવ્યક્તિ પણ પુરુષ કરતા વધુ કરે છે, એની અભિવ્યક્તિ પણ વધુ કરે. ઘણી વખત ડરીને, ઘણી વખત રડીને એ પોતાના આવેગો વધારે પ્રેઝન્ટ કરે. જ્યારે પુરુષો આ બધા આવેગો મોસ્ટલી કહેવાય ને સ્ત્રીઓની સરખામણીમાં બહુ ઓછો રજૂ કરતા હોય છે. આના વિરુદ્ધ પુરુષોમાં નિષેધક પરિસ્થિતિમાં એ અલગ રીતે પોતાના આવેગો અભિવ્યક્ત કરે છે. ક્યારેક એ નશીલા પદાર્થનું સેવન કરી લે છે, સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરે, અત્યંત ગુસ્સો કરે, આક્રમકતા દર્શાવે. એટલે કહેવાય જયારે પુરુષો આવા આવેગો હોય ને દરેક ઘરના લોકો જોડે ક્યારેક મારઝૂડ કરી લે, ડ્રિંકિંગ કરીને આવે તો છોકરાઓને આડોશી પાડોશી જોડે ઝઘડા કરી લે, એ ઉપરાંત ગાળાગાળી કરે, ક્યારેક મારામારી પણ કરે તો ગુસ્સો કરી અને આક્રમક વર્તન કરતા પુરુષો પોતાના નેગેટિવ પ્રકારના આવેગો આવી રીતે અભિવ્યક્ત કરતા હોય છે. જ્યારે આપણે જોઈએ કે તેનો અર્થ એ થાય છે કે મહિલાઓ નિષેધક આવેગની પરિસ્થિતિમાં આ આવેગોની વિઘાતક અસર પોતાના તરફ અને પુરુષ અન્ય તરફ વાળે છે. તમે જુઓ ને તો સ્ત્રીઓ જે છે ને એ પોતાના તરફ વાળી દે, અમુક નેગેટિવ જે પુરુષો જે છે એ બાહ્ય તરફ હોય છે આવેગોની અભિવ્યક્તિ, જ્યારે સ્ત્રીઓને આંતરિક રીતે હોય છે. ક્યારેક પોતાની જાતને નુકસાન પહોંચાડી દે, જમવાનું છોડી દે, બોલવાનું છોડી દે, એટલે કહેવાય ને ક્યારેક પોતાના બાળકોને મારી લે, આવું કરતી હોય છે. એટલે એ પોતાના તરફ હોય છે. બીજી વાત કરીએ કે સંશોધનોના તારણો જણાવે છે કે નિષેધક આવેગોમાં પુરુષો ગુસ્સે થાય છે અથવા તો અન્ય ઉપર શારીરિક હુમલો કરે છે, જ્યારે મહિલાઓ જ્યારે નિષેધક આવેગોની અનુભૂતિ કરે છે ત્યારે એ ગુસ્સે થઈને જીભાજોડી કરે છે, ડાયલોગબાજી કરે, ગાળાગાળી કરે, બોલે, ગુસ્સે થાય, બરોબર, અને દલીલબાજી કરે અને સંબંધોનો અંત લાવી દે, પછી એ વ્યક્તિને બોલાવે નહીં. આ રીતે પોતાના જે નિષેધક આવેગો છે એને અભિવ્યક્ત કરતા હોય છે. હવે બીજી વાત કરીએ, બીજો પોઈન્ટ જે છે એ છે વિધાયક મનોદશા અને વર્તન. હવે આપણે વાત કરશું એ છે બીજો પોઈન્ટ છે. આપણે પેલા નેગેટિવની વાત કરી, હવે પોઝિટિવની આપણે વાત કરશું. જેમ કે સુખ, પ્રશંસા અને પ્રેમ જેવી વિધાયક મનોદશાને લગતા અભ્યાસો મહિલાઓ અને પુરુષો વચ્ચે વિસંગતતા જોવા મળે છે. એટલે કહ્યું ને પોઝિટિવ આવેગોની જેમ કે પ્રેમ છે, સુખ છે, પ્રશંસા છે, એની અનુભૂતિ જે છે એ મન ઉપર જે અસર થાય છે અને મનોદશા ઉત્પન્ન થાય છે સ્ત્રી અને પુરુષોની અંદર, એમાં બંને વચ્ચે તફાવત છે. ટૂંકમાં મહિલાઓ પુરુષ કરતા વધુ સુખી અને પ્રગાઢ વિધાયક આવેગોનો અનુભવ કરે છે. તમે જો પુરુષો લગભગ તમે જુઓ ને તો ઘણી બધી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લે તો પણ એટલો બધો ખુશ નથી થઈ ગયો જેટલો સ્ત્રી ખુશ થઈ જાય છે.
જેમ કે સ્ત્રીને નાનું એવું ઘરમાં આમ કહેવાય ને એ નાની એક સાડી સારી એવી સાડી લાવીને આપી હોય તો સ્ત્રીને બહુ જ આનંદ થાય છે. પુરુષ જરાક એની કેર કરે કે એમના બાળકો માતાની કેર કરે તો એમને અતિશય આનંદ થાય છે. ઘરમાં ચાલો એની કેર ન થાય પણ ઘરમાં કંઈક પ્રગતિ થઈ હોય ને તો પણ એને આનંદ હોય. બાળક સારા માર્ક્સ ગુણ સાથે પાસ થઈ ગયું તો પિતા કરતા માતાને અતિશય આનંદ હોય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે સ્ત્રી છે ને એ નાની નાની બાબતોમાંથી પણ આનંદ શોધી લેતો હોય છે, જ્યારે પુરુષોની અંદર આ વસ્તુ બહુ જોવા મળતી નથી. એટલે કે મહિલાઓ અન્ય પ્રત્યે સુખ પ્રસન્નતા અને પ્રેમની અભિવ્યક્તિ પુરુષ કરતા વધુ દર્શાવે છે. તમે જો તો બાળકો પ્રત્યે પણ અતિશય પ્રેમ દર્શાવશે, પતિ પ્રત્યે પણ અતિશય પ્રેમ દર્શાવશે, માતા પિતા પ્રત્યે પણ અતિશય પ્રેમ દર્શાવશે, આનંદની અભિવ્યક્તિ કરશે. ત્યારે પુરુષ જે છે એ એટલું બધું આનંદની અભિવ્યક્તિ નથી કરતો. પછી એના બાળકો હોય તો ભલે કે એની પત્ની કે માતા એક દાયરામાં રહે છે, સાદી ભાષામાં કહીએ તો એક મર્યાદામાં રહીને એ પોતે અભિવ્યક્ત કરતો હોય છે. પછી બીજી વાત કરું તમને તો કે હબ બેસર ડાયટ અને સાયડાએ કરેલા અભ્યાસોના તારણો જણાવે છે કે મહિલાઓ પુરુષ કરતા વધુ વખત સ્મિત આપે છે, એટલે કે હસે છે. તમે મોસ્ટલી જોજો સ્ત્રીઓનો સ્વભાવ હોય છે કે હળવા પ્રકારનું ગમે ત્યાં જાય પણ લગ્ન પ્રસંગોમાં તો એ હળવા પ્રકારનું હૈસા કરશે. સારા એવા કપડાં પહેરા હોય તો એ આમ હૈસા કરે, કહેવાય ને કે ઓળખીતા વ્યક્તિ કે ફ્રેન્ડ સર્કલમાં જાય તો હૈસા કરતી હોય છે. કંઈક મેળાવડા હોય કે પ્રસંગો હોય કોઈ સામાજિક ઉત્સવ હોય તો તમે મોસ્ટલી જોજો પુરુષ કરતા સ્ત્રી ઉપર હાસ્ય વધારે જોવા મળશે, સ્મિત વધારે જોવા મળશે, સ્માઇલિંગ વધારે કરે છે. એના જ કારણે તમે જો કે બધી જાહેરાતો આવે છે અમુક અમુક ક્રીમની કે બધા કોસ્મેટિક બરોબર સૌંદર્ય પ્રધાન સાધનોની, તો એની અંદર તમે જાહેરાતની અંદર જોજો તો સ્ત્રીઓને વધારે એડમાં ઉપયોગમાં કરવામાં આવે છે, કારણ કે એનો હસતો ચહેરો વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. પછી મોટા મોટા શોપિંગ મોલ હોય કે બાગ બગીચા હોય કે સિનેમા ગૃહ હોય કે શેરીઓ હોય કે સમારંભમાં પુરુષ છે ને પુરુષ કરતા સ્ત્રી વધારે સ્માઇલ આપતી હોય છે એમ કહેવાય છે. એટલે કે સામાયિકો અને વર્તમાન પત્રમાં આવતી સ્મિત દર્શાવતી તસવીરો તથા શોપિંગ મોલ બાગ બગીચા સિનેમા ગૃહ શેરીઓ અને સમારંભમાં મહિલાઓ પુરુષ કરતા વધુ વખત હસે છે અથવા તો સ્મિત આપે છે. અન્ય વ્યક્તિની આવેગિક સ્થિતિનું સાચું મૂલ્યાંકન કરવામાં અને બિન શાબ્દિક સંકેતને ઓળખવામાં સ્ત્રીઓ પારકી હોય છે. સ્ત્રીઓ હળવા પ્રકારના સંકેતથી બોડી લેંગ્વેજથી સામાવાળા વ્યક્તિની ઈચ્છા શું છે એ કેવા વ્યક્તિ છે એ ઓળખી જતો હોય. પુરુષની તુલનામાં મહિલા વધુ કુશળ હોય છે સમજદાર કોઈ ઈશારા કાપી, જરાક ઈશારો આપો તો એ ઘણી બધું સમજી જતી હોય છે. તો અહીં આપણે નાના એવા પ્રશ્નની ચર્ચા કરી, એ હતો જાતિગત તફાવત અને સુખની વાત કરી આપણે. તો આના પછી જે વિડીયોમાં આપણે વાત કરશું એ લગ્ન અને સુખની વાત કરશું, લગ્નના ફાયદાઓની એની અંદર વાત કરશું. આ બધા તમારે શોર્ટ નોટની અંદર પ્રશ્નો પૂછાય છે તો આપણે એની ચર્ચા કરશું. તો અહીં આપણે આ પ્રશ્નને પૂર્ણ કરીએ છીએ. જે મારા જૂના વિદ્યાર્થીઓ છે એ તો મારા રેગ્યુલર વિડીયો જોવે જ છે, પરંતુ જે નવા વિદ્યાર્થીઓ જે જોડાયેલા છે ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી કરીને એમને મારા નવા વિડીયો જે છે એ સમયસર વહેલા મળી જાય અને તેનો અભ્યાસ કરી અને સારી એવી સફળતા પ્રાપ્ત કરે. થેન્ક યુ, ગુડ બાય. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મુલાકાત કરશું, એ લગ્ન અને સુખની અંદર પ્રશ્નોમાં આપણે મળશું. ગુડ બાય.